नमस्कार विद्यार्थी मित्रों, आज वीडियो में आपनु स्वागत है। आज आपणो विषय है गणित धोरण 10 एवं आप प्रकरण 4 द्विघात समीकरण जेमा आप प्रकरण की प्रस्तावना और स्वाध्याय 4.1 में दाखला नंबर 1 सुधी भणी गया था। हवे शुरू करीशुं 4.1 नो दाखला नंबर 2। बराबर जो हवे में दाखला नंबर 2 में आपने शुं कीधुं छे, नीचे आपेल परिस्थितियों ने द्विघात समीकरण स्वरूपे दर्शावो। एटले आपणे नीचे कूट प्रश्नों आप्या छे, एना परथी आपणे द्विघात समीकरण बनावानुं छे। पहलू, जमीनना एक लंबचोरस टुकड़ा क्षेत्रफल 528 मीटर स्क्वेर है। केवो टुकड़ो है? जमीन लंबचोरस टुकड़ो है जेनु क्षेत्रफल 528 मीटर स्क्वेर है। तेनी लंबाई एनी पहोळाई बमणा थी 1 मीटर जेटली वधु छे। लंबाई कोना थी वधु छे? तो के पहोळाई बमणा अने एना थी पण 1 मीटर वधु। तो आपणे जमीनना टुकड़ानी लंबाई अने पहोळाई शोधवी छे। चलो जो द्विघात समीकरण बनाई, सौ प्रथम तो रकम में लंबाई ने पहोळाई आपी नथी एटले आपणे धारवी पड़शे। तो धारो कि लंबचोरस टुकड़ा की पहोळाई बराबर एक्स मीटर। केम आपणे पहोळाई धारी? केम के लंबाई तो ये पहोळाई करता केवी छे? बमणा थी 1 मीटर वधु छे, माटे आपणे पहोळाई धारवी पड़शे। तो धारो कि लंबचोरस टुकड़ा की पहोळाई बराबर एक्स मीटर लंबाई। हवे लंबाई ए पहोळाई ना बमणा थी, एटले पहोळाई एक्स छे एना बमणा 2x थशे, थी 1 मीटर वधु छे। थी वधु तो आपणे प्लस करीए छीए, तो लंबाई केटली मळशे? 2x प्लस 1 मीटर। चलो हवे लंबचोरस टुकड़ा नुं क्षेत्रफळ जे आपणे आपी छे रकम में 528 मीटर स्क्वेर, तो लंबचोरस टुकड़ा क्षेत्रफल बराबर 528 मीटर स्क्वेर। चलो लंबचोरस क्षेत्रफल सूत्र है लंबाई गुणिया पहोळाई बराबर 528। लंबाई कितनी है? एक्स, पहोळाई 2x + 1 बराबर 528। चलो आप एक्स ने अंदर गुणिए, एक्स गुणिया 2x એટલે 2x નો વર્ગ થશે, एक्स गुणिया 1 એટલે x મળશે, અને આ प्लस 528 અંદર લાવીશું એટલે કેટલા થશે? -528 બરાબર 0। तो 2x નો વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0। આ આપણું થઈ ગયું દ્વિઘાત સમીકરણ। હવે આપણે આનો ઉકેલ શોધીએ તો આપણને લંબાઈ અને પહોળાઈ મળી જાય, પરંતુ અહીંયા આપણને ફક્ત દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું જ કીધું છે। ચલો દાખલા નંબર 2 જો શું કીધું છે। દાખલા નંબર 2 માં બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, આપણે આ પૂર્ણાંકો શોધવા છે। હવે જો બે ક્રમિક ધન પૂર્ણાંક કીધા છે, ક્રમિકનો મતલબ શું છે? તરત પછી આવતી સંખ્યા। માની લો કે કોઈ સંખ્યા 1 હોય તો એના તરત પછી 2, 2 પછી એની ક્રમિક 3, 3 પછી 4, એ રીતે। તો આપણે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો શું આપી દીધો છે? ગુણાકાર 306 છે, અને આપણે આ પૂર્ણાંકો શોધવા છે। તો જે બે પૂર્ણાંકોનો ગુણાકાર આપ્યો છે આપણે એ બંને પૂર્ણાંકો ધારી લઈએ। તો ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર એક્સ, એના પછીનો ક્રમિક ધન પૂર્ણાંક ધારો હોય તો એના અંદર કેટલા ઉમેરીશું? 1 ઉમેરીશું, એટલે કે x + 1, અને જો ત્રીજો શોધો હોય તો x + 2, બરાબર છે, એના અંદર બી 1 ઉમેરીશું। આ પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો આપ્યો છે? 306, એટલે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ, x + x + 1 બરાબર 306। ચલો હવે આ એક્સને અંદર ગુણો, x × x એટલે x નો વર્ગ, અને x × 1 એટલે x, આ પ્લસ 306 અંદર આવશે એટલે -306 બરાબર 0। તો આપણું દ્વિઘાત સમીકરણ મળ્યું x² + x - 306 બરાબર 0। ચલો દાખલા નંબર 3, રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે, આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 થશે। તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે। હવે જો આપણે રકમમાં પહેલું વિધાન કેવું આપ્યું છે કે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે, એનો મતલબ કે રોહનના મમ્મી છે એ રોહન કરતાં કેટલા વર્ષ મોટા છે? 26 વર્ષ મોટા છે, અને બંનેની 3 વર્ષ પછીની જે ઉંમર છે એમનો ગુણાકાર કેટલો થાય છે? 360 થાય છે। તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે। તો જો રોહનની માતા તો એના કરતાં મોટા છે, તો આપણે ઉંમર કોની ધારીશું? રોહનની। ધારો કે રોહનની હાલની એટલે કે અત્યારની ઉંમર બરાબર એક્સ વર્ષ। હવે રોહનની માતા એના કરતાં 26 વર્ષ મોટા છે, તો એની માતાની હાલની ઉંમર બરાબર એક્સના અંદર 26 ઉમેરી, એટલે કે રોહનની ઉંમરના અંદર આપણે કેટલા ઉમેરીશું? 26, તો x + 26 વર્ષ। હવે જો 3 વર્ષ પછી બંનેની જે ઉંમર છે એમની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે? 360। તો આપણે બંનેની 3 વર્ષ પછીની ઉંમર શોધીએ। 3 વર્ષ પછી રોહનની ઉંમર, હાલની ઉંમર એક્સ છે, 3 વર્ષ પછી શોધ્યું તો અંદર 3 ઉમેરીશું, તો x + 3 વર્ષ। અને 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર, એની માતાની ઉંમર હાલની કેટલી છે? x + 26 છે, એના અંદર 3 ઉમેરો એટલે 3 વર્ષ પછીની ઉંમર મળી જશે। x + 26 + 3 એટલે રોહનની માતાની ઉંમર આપણને કેટલી મળી? x + 29 વર્ષ। હવે જે 3 વર્ષ પછી બંનેની ઉંમર છે એ જે સંખ્યા દર્શાવે છે એમનો ગુણાકાર કેટલો છે? 360 છે। તો ચલો ગુણાકાર કરીએ, x + 3 × x + 29 બરાબર 360। ચલો આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે, સૌ પ્રથમ આ એક્સને કૌંસ સાથે ગુણો, ત્યારબાદ આ 3 ને કૌંસ સાથે ગુણો, x × x એટલે x નો વર્ગ, x ×
ઓગણત્રીસ એટલે ઓગણત્રીસ એક્સ મળશે, ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ, અને ઓગણત્રીસ તરી સત્યાસી બરાબર 360. ચલો એક્સનો વર્ગ ઓગણત્રીસ ને ત્રણ 32x, આ પ્લસ 87 એમને એમ, આ પ્લસ 360ને અંદર લાવીશું એટલે માઇનસ 360 અને બરાબર કંઈ ના વધે તો 0. તો એક્સનો વર્ગ વત્તા 32x 87 માઇનસ 360 કરીશું એટલે આપણને મળશે માઇનસ 273 બરાબર 0. તો આપણું શું થઈ ગયું? દ્વિઘાત સમીકરણ. ચલો દાખલા નંબર 4 ખૂબ જ અગત્યનો છે, સમજવાનો છે. આપણે આના પરથી આગળ દાખલા પણ ભણવાના છે. એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. અચળ એટલે એક જ ધારી ઝડપ. માની લો કે કોઈ એની ઝડપ 60 હોય તો જેટલું અંતર 480 કાપશે ત્યાં સુધી એની ઝડપ કેટલી રહેશે? 60 કિમીની જ રહેશે. જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. હવે જુઓ, શરૂઆતમાં ટ્રેનની ઝડપ અચળ છે ત્યારે એ 480 કિમીનું અંતર કાપે છે. હવે જો એની ઝડપ આપણે 8 કિમી પ્રતિ કલાક શું કરીએ, ઓછી કરીએ, તો આટલું જ અંતર કાપવા માટે એટલે કે 480 કિમી જેટલું જ, આટલું જ એનો મતલબ શું થશે, 480 કિમીનું અંતર કાપવા માટે એ 3 કલાકનો શું લે છે, વધારે સમય લે છે. તો આપણે ટ્રેનની ઝડપ એટલે કે અત્યારની અચળ ઝડપ છે એ શોધવાની છે. તો એ ધારી લીજે, શોધવું છે જે આપણે ધારીશું. તો ધારો કે ટ્રેનની સામાન્ય ઝડપ બરાબર એક્સ કિમી પ્રતિ કલાક, બરાબર. હવે આ તો આપણે એની અત્યારની અચળ ઝડપ ધારી એક્સ કિમી પ્રતિ કલાક. હવે જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી કરવામાં આવે એટલે કે 8 કિમી પ્રતિ કલાક ઝડપ ઓછી કરતાં નવી ઝડપ કેટલી થશે? હાલની ઝડપ 8 એક્સ છે, જો 8 કિમી ઓછી કરીએ તો એક્સમાંથી 8 બાદ થશે તો એક્સ માઇનસ 8 કિમી પ્રતિ કલાક. હવે જુઓ, બંને ઝડપ માટે એને સમય કેટલો લાગે છે? તો સામાન્ય ઝડપ એટલે કે અચળ ઝડપે, સામાન્ય ઝડપે 480 કિમીનું અંતર કાપતા લાગતો સમય T1. હવે સમયનું આપણું સૂત્ર શું છે? અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું છે? 480 ભાગ્યા સામાન્ય ઝડપ કેટલી છે? એક્સ. તો સમય T1 બરાબર કેટલા થશે? 480 ભાગ્યા એક્સ. હવે નવી ઝડપે 480 કિમીનું અંતર કાપતા લાગતો સમય T2, બરાબર. નવી ઝડપે અંતર તો એટલું જ કાપવાનું છે 480 કિમીનું. અંતર 480 ભાગ્યા ઝડપ કેટલી છે નવી? એક્સ માઇનસ 8. તો છેદમાં કેટલા આવશે? એક્સ ઓછા 8. હવે જો સમય વધારે શેમાં લાગે છે? તો કે નવી ઝડપના અંદર, બરાબર છે. અને ઓછો શેમાં લાગે છે? તો કે સામાન્ય ઝડપમાં. અને કેટલો વધારે લાગે છે? તો 3 કલાકનો વધારે લાગે છે. તો વધારે સમય છે T2, એમાંથી ઓછો સમય T1 બાદ કરો, બરાબર કેટલા આવશે? 3 કલાક, બરાબર. હવે જો T2 બરાબર કેટલા છે? 480 ભાગ્યા એક્સ ઓછા 8, અને T1 બરાબર 480 ભાગ્યા એક્સ બરાબર 3. ચલો હવે આપણે શું કરીશું? લસા લઈશું. લસા શું આવશે? એક્સ ગુણ્યા એક્સ માઇનસ 8, એ આપણે શું આવશે? લસા. ચલો આ 480ના છેદમાં એક્સ ઓછા 8 છે, શું નથી? એક્સ નથી. તો એને એક્સ વડે ગુણો. 480 ગુણ્યા એક્સ એટલે 480 એક્સ થશે. પછી આ 480ના છેદમાં એક્સ છે, શું નથી? એક્સ માઇનસ 8 નથી. તો એને એક્સ માઇનસ 8 વડે ગુણો. 480 ગુણ્યા એક્સ માઇનસ 8 બરાબર. આ 3ના છેદમાં તો એક્સ પણ નથી અને એક્સ માઇનસ 8 પણ નથી. તો એને આપણે બંને વડે ગુણીશું. 3 ગુણ્યા એક્સ કૌંસમાં એક્સ માઇનસ 8. 480x એમને એમ રહેશે. આ 480ને આપણે કૌંસના અંદર ગુણીએ. 480 ગુણ્યા એક્સ એટલે 480x. આ માઇનસ માઇનસ પ્લસ. 480 ગુણ્યા 8 કરીશું એટલે 3840 મળશે બરાબર. હવે આ 3x છે એને કૌંસમાં ગુણો. 3x ગુણ્યા એક્સ એટલે 3x નો વર્ગ, અને 3x ગુણ્યા 8 એટલે કેટલા મળશે? 8 તરી 24x. પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. ચલો આ પ્લસ 480x અને માઇનસ 480x ઉડી જશે. હવે આ જે પ્લસ 3840 છે એને આપણે બહાર લઈ જઈએ, કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. પહેલાં 3x નો વર્ગ એમના એમ લખીશું, માઇનસ 24x પણ એમના એમ લખીશું. આ પ્લસને બહાર લાવો એટલે માઇનસ, અને આ બાજુ કંઈ ના વધે તો શું લખીશું? 0. હવે ચલો આખા સમીકરણને 3 વડે ભાગી શકાય છે, તો 3 વડે ભાગી દઈએ. આને 3 વડે ભાગીશું એટલે એક્સનો વર્ગ વધશે, ઓછા 24ને 3 વડે ભાગો એટલે 8x, અને 3840ને 3 વડે ભાગો એટલે માઇનસ 1280 બરાબર શું મળશે? 0. કારણમાં લખી દેવાનું 3 વડે ભાગતા. ચલો હવે આપણે જે આપણા દ્વિઘાત સમીકરણ છે એને ઉકેલવાની જે રીતો છે, અવયવીકરણની રીત, પૂર્ણવર્ગની રીત અને દ્વિઘાત સૂત્રની રીત, બરાબર. 3 રીતો ભણવાની છે. એમાં આપણે પ્રથમ રીતની શરૂઆત કરીએ છીએ. પહેલી રીત છે અવયવીકરણની રીત. તો ચલો ઉદાહરણ 3 લઈએ. સમીકરણ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0ના બીજ અવયવ પાડીને શોધો. આ એક સમીકરણ આપ્યું છે, એના બીજ એટલે એનો ઉકેલ, જે આપણે ચેપ્ટર 2માં શું કહેતા હતા, એને શૂન્ય કહેતા હતા. આ દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં એને શું કહીએ છીએ? બીજ. અને આ બીજ અવયવ પાડીને શોધો એટલે કે અવયવીકરણની રીતથી શોધવાના છે. અવયવીકરણની રીત આપણે ચેપ્ટર 2માં ભણીને જ આવ્યા છીએ, અને અગાઉ ધોરણ 9માં પણ ભણીને આવ્યા છીએ. તો ચલો સમીકરણ શું આપ્યું છે? 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. અવયવીકરણમાં જુઓ પહેલું સ્ટેપ આપણું શું છે?
सौ प्रथम आज पहलू पद है एट्ले एक्स वर्ग पहला पद ना सहगुणक के बे तो बे लखीशू त्यारबाद गुणिया अंतिम पद करी अंतिम पद के त्रण तो बे गुणिया त्रण बराबर के छ हवे आज आपने छ मळ्या एना एवा बे भाग पाड़ीशू के जेनो गुणाकार छ मळे अने सरवाळो अथवा बादबाकी करता शू मळे आपणने मध्यम पद मळे। फरी एक वार ध्यान आपजो के गुणाकार छ मळे अने सरवाळो अथवा बादबाकी करता शू मळवू जोईए मध्यम पद मळवू जोईए। तो बे तरी छ एटले के बे एक्स अने त्रण एक्स आ पांच एक्स ना अवयव पाड़ी पण बन्ने अवयव आपणे केवा लईशू माइनस लईशू केम केम के मध्यम पद आपणे केवू जोईए छे माइनस जोईए छे एटले माइनस बे एक्स ने माइनस त्रण एक्स केटला थाय माइनस पांच एक्स थशे। तो चलो आ पांच एक्स ना अवयव पड़ी गया बे एक्स नो वर्ग एम ना एम अहीं अवयव क्या पड़े माइनस बे एक्स और माइनस त्रण एक्स एना प्लस त्रण एम ना एम बराबर जीरो। त्यारबाद बीजू स्टेप है बे बे पदनी जोड़ बनाईशू प्रथम बे पदनी जोड़ बनाव और बीजा बे पदनी जोड़ हवे जो प्रथम बे पद में सामान्य शू निकले एक तो बे सामान्य निकले है एक्स नो वर्ग और एक्स में शू सामान्य निकल से तो कि एक्स सामान्य निकल से बे एक्स वर्ग में बे एक्स सामान्य काढ़ीए तो अँ शू वधशे एक्स वधशे अने आ बे एक्स बहार आ गया तो अँ कई ना वधे तो शू लखीशू एक तो एक्स ओछा एक। चलो माइनस त्रण एक्स और वत्ता त्रण अँ अवयव आए थे अवयव आ बने अवयव हमेशा सामान ज मळवा जोईए आपणने। चलो तो आ त्रण बन्नेमांथी आपणे माइनस त्रण सामान्य काढीशू हवे आपणे जाणीए छीए कि कोईपण कंसमां माइनस गुणो अथवा माइनस सामान्य काढो तो चिन्ह बदलाई जाए तो अहींयाथी माइनस त्रण सामान्य काढीए तो अहीं शू वधशे प्लस एक्स અને આ પ્લસના શું થઈ જશે માઇનસ ત્રણ બાર આવી ગયા શું વધશે એક બરાબર જીરો। ચલો એક્સ માઇનસ વન બંનેમાં સામાન્ય અવયવ છે તો એને બહાર લો અહીંયા કેટલા વધ્યા બે એક્સ અહીંયા કેટલા વધ્યા માઇનસ ત્રણ બરાબર જીરો તો આ બે આપણને અવયવ મળ્યા એક્સ ઓછા એક અને બે એક્સ ઓછા ત્રણ બરાબર જીરો। ચલો હવે આ બંને અવયવને જીરો સાથે સરખાવો તો એક્સ માઇનસ એક બરાબર જીરો અને બે એક્સ ઓછા ત્રણ બરાબર જીરો આ માઇનસ એક બહાર આવે તો પ્લસ એક એટલે એક્સ બરાબર એક મળશે। चलो आ माइनस त्रण बार आए तो प्लस त्रण थाय बे गुणाकार में क्या आवशे भागाकार में तो एक्स बराबर शू मळ्युं त्रण भाग्या बे तो आपणने बे बीज क्या मळ्या एक्स बराबर एक अने एक्स बराबर त्रण भाग्या बे। चलो उदाहरण चार छ एक्स नो वर्ग माइनस एक्स माइनस बे ना माइनस बे बराबर जीरो ना बीज शोधो। चलो अहीं आपणे एक द्विघात समीकरण आप्युं छे एना आपणे बीज शोधवा छे। सौ प्रथम शू करीशुं एक्स ना वर्ग नो सहगुणक छ गुणिया अंतिम पद बे बराबर बार छ दू बार थशे बार ना केवा अवयव पाड़ीशू के गुणाकार बार आवे अने सरवाळो अथवा बादबाकी करता शू मळे आपणने मध्यम पद मळे केटलू माइनस एक्स मळे। चलो बार ना भाग पाड़ो चार तरी बार एना चार तरी बार थशे अने माइनस चार वत्ता त्रण करीशू एटले माइनस एक्स मळशे। केम मोटो अवयव माइनस लीधो केम के मध्यम पद आपणे केवू जोईए छे माइनस जोईए छे। तो जुओ छ एक्स नो वर्ग आ माइनस एक्स ना अवयव शू पड़े माइनस चार एक्स वत्ता त्रण एक्स अने माइनस बे बराबर जीरो। त्यारबाद आ बे बे पदनी जोड़ बनाव जो छ अने चार बने बेना घड़िया में आए बे सामान्य निकल से एक्स नो वर्ग अने एक्स में आप शू सामान्य काढ़ीशू एक्स तो कौंस में शू वधशे बे तरी छ थाय छे एटले त्रण वधशे अने एक्स ना वर्ग में एक्स बहार आवे शू वधशे एक्स एज रीते अहींया बे दू चार एक्स तो बहार आवी गया तो अहीं कौंस में शू वध्युं त्रण एक्स ओछा बे। હવે જો અહીંયા બંનેમાંથી કશું જ સામાન્ય નીકળતું નથી તો આપણે શું સામાન્ય કાઢીશું એક કેમ કે કોઈપણ સંખ્યાના ગુણકમાં એક તો હોય જ તો પ્લસ એક કોમન કાઢો તો કૌંસમાં શું વધશે ત્રણ એક્સ ઓછા બે બરાબર જીરો। જો આ સામાન્ય અવયવ છે તો એને બહાર લઈ લો તો અહીંયા શું વધ્યું બે એક્સ વત્તા એક બરાબર જીરો। હવે આ જે બંને અવયવ મળ્યા એ બંને અવયવને કોની સાથે સરખાવીશું જીરો સાથે તો ત્રણ એક્સ ઓછા બે બરાબર જીરો અને બે એક્સ વત્તા એક બરાબર જીરો। ચલો આ માઇનસ બે બહાર આવે તો પ્લસ બે અને આ ત્રણ ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં તો એક્સની કિંમત આપણને શું મળી બે ભાગ્યા ત્રણ એ જ રીતે અહીંયા પ્લસ એક બાર આવે તો માઇનસ એક થશે અને આ બે ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં તો એક્સ બરાબર શું મળ્યું માઇનસ એક ભાગ્યા બે તો આપણને બીજ કયા મળ્યા એક્સ બરાબર બે ભાગ્યા ત્રણ અને એક્સ બરાબર માઇનસ એક ભાગ્યા બે। ચલો ઉદાહરણ પાંચ ત્રિઘાત સમીકરણ ત્રણ એક્સનો વર્ગ માઇનસ બે વર્ગમૂળમાં છ કૌંસમાં એક્સ વત્તા બે બરાબર જીરોના બીજ શોધો। ચલો હવે એક સમીકરણ આપ્યું છે મોસ્ટ આઈએમપી દાખલો છે આ બીજ શોધવા છે આપણે તો સમીકરણ શું છે ત્રણ એક્સનો વર્ગ ઓછા બે વર્ગમૂળમાં છ ગુણ્યા એક્સ વત્તા બે બરાબર જીરો તો એ જ નિયમ પ્રમાણે સૌ પ્રથમ એક્સના વર્ગનો સહગુણક ત્રણ ગુણ્યા અંતિમ પદ બે બરાબર છ બરાબર। હવે આપણે છના એવા અવયવ પાડીશું કે જેનો ગુણાકાર છ મળે અને સરવાળો અથવા બાદબાકી કરતાં મધ્યમ પદ આપણું શું મળે માઇનસ બે વર્ગમૂળમાં છ તો છ ના ભાગ પાડીએ રૂટ છ અને રૂટ છ રૂટ છ ગુણ્યા રૂટ છ કરીએ એટલે છ મળી જાય કેમ કે એનો કૌંસ બાર વર્ગ થાય એટલે વર્ગ વર્ગનું ઉડી જાય શું મળશે છ
અને વર્ગમૂળમાં છ અને વર્ગમૂળમાં છ કેટલા થાય? બે વર્ગમૂળમાં છ થઈ જાય. તો પણ બંને અવયવ કેવા લઈશું? આપણે માઇનસ લઈશું. કેમ કે મધ્યમ પદ આપણે કેવું જોઈએ છે? માઇનસ જોઈએ છે. તો જુઓ આના અવયવ કયા પડ્યા? ત્રણ એક્સ નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં છ એક્સ અને માઇનસ વર્ગમૂળમાં છ એક્સ વત્તા બે બરાબર ઝીરો. હવે જો અહીંયાથી તો કશું જ સામાન્ય નીકળતું નથી, તો આપણે આ બધાના ભાગ પાડવા પડશે. શું પાડીશું? ભાગ. આ ત્રણ છે તો એના ભાગ પાડો. રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ, એક્સનો વર્ગ એમને એમ રાખીશું. પછી આ છ છે તો એના ભાગ પાડો. વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે, ત્રણ દુ છ થઈ ગયા, એક્સ એમને એમ રહેશે. પછી આ છ છે એના પણ ભાગ પાડીશું. વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે, એક્સ એમને એમ. અને આ બે છે એના ભાગ પાડો. વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો. હવે આ બે પદમાંથી સામાન્ય કાઢો અને આ બે પદમાંથી સામાન્ય કાઢો. જો આ બંનેના અંદર વર્ગમૂળમાં ત્રણ સામાન્ય છે અને બીજું શું સામાન્ય છે? તો કે એક્સ સામાન્ય છે. તો વર્ગમૂળમાં ત્રણ એક્સ સામાન્ય કાઢીશું. કૌંસમાં શું વધશે? આ એક વર્ગમૂળમાં ત્રણ વધશે અને એક્સના વર્ગમાંથી એક્સ બહાર કાઢે, શું વધશે? એક્સ વધશે. ત્યારબાદ જો આ બીજા પદમાંથી આપણે બહાર શું કાઢ્યું? એક તો વર્ગમૂળમાં ત્રણ બહાર કાઢ્યા અને એક્સ બહાર કાઢ્યા, તો શું વધ્યું? માઇનસ અને આ વર્ગમૂળમાં બે, બરાબર. ત્યારબાદ જો બીજા બે પદમાંથી જો આના અંદર શું સામાન્ય છે? તો કે વર્ગમૂળમાં બે બંનેમાં કોમન છે, તો માઇનસ વર્ગમૂળમાં બે કોમન લઈ લઈએ. કેટલા કોમન લીધા? માઇનસ વર્ગમૂળમાં બે, કેમ કે આપણે અહીંયા પહેલું પદ પ્લસ જોઈએ, તો અહીંયા પણ શું આવશે? પ્લસ જ આવશે. તો અહીંયા કૌંસમાં શું વધ્યું? વર્ગમૂળમાં ત્રણ અને બીજું શું વધ્યું? એક્સ. માઇનસ કોમન લીધા એટલે આ માઇનસનું શું થઈ ગયું? પ્લસ. હવે જો આપણે કૌંસના બહાર માઇનસ કોમન લીધા છે તો અહીંયા પ્લસનું શું થશે? માઇનસ. અને બે વર્ગમૂળમાં બે છે એમાંથી એક વર્ગમૂળમાં બે બહાર લઈ લીધા, તો શું વધશે અંદર? વર્ગમૂળમાં બે બરાબર ઝીરો. જો આ સામાન્ય અવયવ છે તો એને બહાર લઈ લો. અહીંયા શું વધ્યું? વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો. હવે શું કરીશું? આ બંને અવયવને ઝીરો સાથે સરખાવીશું. વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો અને વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો. ચલો આ માઇનસ વર્ગમૂળમાં બે બહાર આવે તો પ્લસ વર્ગમૂળમાં બે, અને એક્સનો સહગુણક ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. તો એક્સ બરાબર આપણને મળશે વર્ગમૂળમાં બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ. ચલો આખાના ઉપર આપણે વર્ગમૂળ કરી શકીએ, કેમ કે અંશ અને છેદ બંનેમાં વર્ગમૂળ આપ્યું છે. તો એક્સ બરાબર શું મળશે? વર્ગમૂળમાં બે ભાગ્યા ત્રણ. સેમ આ બાજુ પણ એ જ રીતે આ માઇનસ વર્ગમૂળમાં બે બહાર આવે શું થશે? પ્લસ વર્ગમૂળમાં બે, અને આ વર્ગમૂળમાં ત્રણ ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. તો એક્સ બરાબર મળ્યું આપણને વર્ગમૂળમાં બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ. ચલો આખાના ઉપર વર્ગમૂળ કરી નાખીએ તો એક્સ બરાબર શું મળશે? વર્ગમૂળમાં બે ભાગ્યા ત્રણ. તો જુઓ આપણને બીજ બંને બીજ કેવા મળ્યા? સમાન મળ્યા. તો મિત્રો આ આપણી થઈ ગઈ અવયવીકરણની રીત. જે આપણે અવયવીકરણની રીત હમણાં ચલાવી એના ઉપરથી જે આપણું સ્વાધ્યાય 4.2 છે એનો દાખલા નંબર 1 છે, જેના 7 કે 8 દાખલા છે, જે તમારે જાતે હોમવર્કમાં ગણવાના રહેશે. કોઈ ડિફિકલ્ટી હોય તો આપણે એના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવીશું. હવે આના પછી જે છે એના અંદર આપણે કૂટ પ્રશ્નો ભણવાના છે, જેનો ઉકેલ છે એની રીતથી શોધવાનો છે અવયવીકરણની રીતથી.